પાલનપુરમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય કિશોરી 4 માસ અગાઉ પોતાના ઘરે રાત્રિના સમયે ગૃહકાર્ય કરતી હતી. તે સમયે એક યુવકે આવી તેની બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યો હતો અને જો આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી યુવતીએ હિંમત દાખવી સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી. ત્યારબાદ કિશોરીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે નરાધમ યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં દુષ્કર્મની ઘટનાઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે વધુ એક બનાવમાં પાલનપુર શહેરમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી એક 17 વર્ષીય સગીર કિશોરી પોતાના પિતાના પાર્લર ઉપર બેસતી હતી. તે જ વિસ્તારમાં રહેતો મોન્ટુ બાયટ નામનો શખ્સ છેલ્લા 7 માસથી સિગરેટ પીવા માટે આવતો હતો. તે સમયે કિશોરીની યુવક સાથે પરિચય થયો હતો. ત્યારબાદ 4 માસ અગાઉ કિશોરી પોતાના ઘરે રાત્રિના સમયે ગૃહકાર્ય કરતી હતી. તે સમયે હવસખોર મોન્ટુ તેના ઘરે આવી રૂમનું બારણું ખકડાવ્યું હતું, જેથી કિશોરીએ બારણું ખોલતા તે યુવક ઘરમાં આવી ગયો હતો, જેથી કિશોરીને લાગ્યું કે મારી મમ્મીનું કામ હશે, જેથી કિશોરીએ મારી મમ્મીને બોલાવવાનું કહેતા તેને ના પાડી હતી. ત્યારબાદ કિશોરી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને જો આ વાતની કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી કિશોરી ગભરાઈ ગઈ હતી અને બદનામીના ડરથી આ વાતની જાણ કોઈને કરી ન હતી. ત્યારબાદ કિશોરી તેની નાનીના ઘરે ચાલી ગઈ હતી, જેથી હવસખોર યુવકે કિશોરીનું સરનામું મેળવી કિશોરીના નાનીના ઘરે અવરજવર કરવા લાગ્યો હતો, જેથી આ વાતની જાણ કિશોરીની નાનીને થતાં નાનીએ મોન્ટુને ધમકાવતા ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ કિશોરી પોતાના ઘરે પરત આવી ગઈ હતી. તેમ છતાં હવસખોર મોન્ટુ તેના ઘરના પાસે આટાફેરા મારી હેરાન કરતો હતો, જેથી કિશોરી હિંમત દાખવી સમગ્ર ઘટના અંગેની જાણ તેના પરિવારને કરી હતી, જેથી પરિવારે દીકરીને હિંમત આપી હતી અને કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવવાનું કહેતા કિશોરીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે હવસખોર મોન્ટુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ તેને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા માંદસ દિવસમાં દુષ્કર્મની 4 ઘટનાઓ બની છે. ડીસાની મુખબધિર સગીરાને તેના કૌટુંબિક ભાઈએ દુષ્કર્મ આચરી ગળું કાપી હત્યા કરી હતી, તેમજ પાલનપુરમાં મકાન માલિકે યુવતીની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. પાલનપુર તાલુકાના એક ગામમાં પાલક પિતાએ દીકરી પર નજર બગાડી 1 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું અને પાલનપુરમાં છાત્રના ઘરમાં ઘૂસી શખ્સે દુષ્કર્મ આચર્યું છે. આમ બનાસકાંઠામાં 10 દિવસમાં 3 સગીર અને 1 યુવતી દુષ્કર્મનો ભોગ બનતા ચકચાર મચી ગઈ છે.